હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં દહીં ટોસ્ટ બનાવીશું. નોર્મલી બધા દહીં ટોસ્ટ બનાવે છે, તેના કરતાં થોડા અલગ રીતે બનાવીશું તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ દહીં ટોસ્ટની રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો, અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. હવે આ દહીં ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એનું દહીંનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું. તો તેના માટે 7 ચમચી જેટલું દહીં લઈશું. મેં અહીંયા બહારથી દહીં લાવી અને તેનો ઉપયોગ કર્યો છે. એની જગ્યા ઉપર તમે ઘરનું દહીં પણ લઈ શકો છો. અને હા, દહીંને આપણે એકદમ મોળું નથી લેવાનું, થોડી હલકી ખટાશ હશે તેવું રાખવાનું છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે દહીંમાં બિલકુલ લમ્પ્સ ના રહે એવી રીતે એને ક્રશ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો દહીં એકદમ સ્મૂથ થઈ ગયું છે. તો ત્યાર પછી આપણે એમાં 3-4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. નોર્મલી દહીં ટોસ્ટ બનાવીએ ત્યારે એમાં દહીંનું જ બેટર હોય છે અને તેમાં જ આપણે બ્રેડને ડીપ કરીને તવી ઉપર શેકતા હોઈએ છીએ, પરંતુ તેમાં બ્રેડ એકદમ વધારે પડતા સોફ્ટ થઈ જાય છે. ચણાનો લોટ ઉમેરવાથી વધારે પડતા સોફ્ટ પણ ના થશે અને તવી પર શેકવામાં પણ તમને પ્રોબ્લેમ ના આવશે. હવે ચણાના લોટને દહીંના બેટરમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધો છે. તો ત્યાર પછી આપણે એમાં મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું, 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 5 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને તમે આની જગ્યા ઉપર લીલું મરચું પણ ઉમેરી શકો છો. પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો આ બધા મસાલાને દહીંમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. હવે આ મસાલામાં તમને મરીનો ટેસ્ટ પસંદ હોય તો તમે મરી પણ ઉમેરી શકો છો, અને ઓરેગાનોનો ટેસ્ટ પસંદ હોય તો તે પણ ઉમેરી શકો છો. હવે તમે જોઈ શકો છો બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે દહીંમાં ચણાનો લોટ ઉમેર્યો છે એટલે દહીંના બેટરની કન્સિસ્ટન્સી થોડી થીક છે. તો 3-4 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. એમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું અને બેટરને થોડું પતલું કરી લઈશું. હવે લગભગ 10-12 ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું છે અને દહીંના બેટરને થોડું પતલું કરી લીધું છે. હવે આપણું આ બેટર બનાવીને તૈયાર થઈ ગયું છે, તો એને બાજુ પર મૂકી દઈશું. અને તમારે આના કરતાં થોડું પટલું રાખવું હોય તો પણ રાખી શકો છો. હવે ત્યાર પછી મેં અહીંયા વ્હાઇટ બ્રેડ લીધા છે, તમે આની જગ્યા ઉપર બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. હવે આપણી બધી તૈયારી થઈ ગઈ છે, તો દહીં ટોસ્ટ બનાવી લઈશું. તો તેના માટે તવીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. તવી ગરમ થઈ ગઈ છે એટલે એના ઉપર 1 ચમચી જેટલું તેલ બધી બાજુ વ્યવસ્થિત રીતે લગાવી દઈશું. હવે આપણે જે બેટર બનાવીને રેડી કર્યું છે એ બેટરમાં બ્રેડને ડીપ કરી લઈશું અને બધી બાજુથી વ્યવસ્થિત રીતે બેટર લાગી જાય એવી રીતે એને ડીપ કરી લઈશું, અને ત્યાર પછી આપણે એને તાવીમાં મૂકી દઈશું. એવી જ રીતે બીજા બ્રેડને પણ ડીપ કરી લઈશું. અને હા, એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બધી બાજુ વ્યવસ્થિત રીતે બેટર લાગી જવું જોઈએ. હવે ત્યાર પછી એની ફરતે થોડું તેલ લગાવી લઈશું. અને હા, આ બ્રેડને શેકવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હવે લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે, તો બ્રેડની ઉપરની સાઈડ પણ તેલ લગાવી લઈશું. હવે બંને બ્રેડ નીચેની બાજુથી શેકાઈ ગયા છે, તો આપણે એને પલટાવી અને બીજી બાજુ પણ શેકાવા દઈશું. આ દહીંવાળા ટોસ્ટ છે એટલે આપણે એને દહીંના બેટરમાં ડીપ કર્યા છે એટલે પલટાવવામાં થોડી તકલીફ પડશે, કારણ કે થોડા વધારે સોફ્ટ હોય છે એટલા માટે. હવે લગભગ ફરીથી 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો એને બીજી બાજુ પણ પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે. હવે ચણાનો લોટ કાચો ન લાગે અને થોડા ક્રિસ્પી થાય એ માટે આપણે એને બંને બાજુથી થોડી થોડી વારે પલટાવતા જઈશું અને એને શેકી લઈશું. અને હવે તમે જોઈ શકો છો આપણા બ્રેડ બંને બાજુથી એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી એવી જ રીતે આપણે બાકીના બ્રેડ પણ શેકીને તૈયાર કરી લઈશું. અને હવે તમે જોઈ શકો છો આપણા આ દહીં ટોસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ ટોસ્ટને તમે લીલી કોથમીરની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે.
આ દહીં ટોસ્ટને તમે શેઝવાન સોસ અને ટામેટાની ચટણી જોડે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે, પરંતુ હજુ એને વધુ ચટપટા બનાવવા માટે આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું. હવે સૌથી પહેલાં આ ટોસ્ટ ઉપર આપણે લીલી કોથમીરની ચટણી બધી બાજુ વ્યવસ્થિત રીતે લગાવી લઈશું. ત્યાર પછી તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળીને સ્પ્રિંકલ કરી લઈશું, અને તમારે ડુંગળીની ક્વોન્ટિટી તમારે જે પ્રમાણે રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. પછી એના ઉપર ઝીણું સમારેલું ટોમેટો પણ સ્પ્રિંકલ કરી લઈશું, અને ટોમેટાની ક્વોન્ટિટી પણ તમને જે પ્રમાણે જોઈતું હોય તે પ્રમાણે તમારે નાખવાનું રહેશે. હવે એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. તમારે આના ઉપર લાલ મરચું નાખવું હોય તો પણ નાખી શકો છો, પરંતુ મેં અહીંયા એને સ્કીપ કર્યું છે. ત્યાર પછી એના ઉપર બજારમાં જે નાની સેવ એટલે કે નાયલોન સેવ પડે છે તે લઈશું અને એને પણ સ્પ્રિંકલ કરી લઈશું. પછી એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. અને હવે તમે જોઈ શકો છો આપણા આ મસાલાવાળા દહીં ટોસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. છે ને, જોવાથી જ મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે, અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ જ ચટપટા અને એકદમ ટેસ્ટી લાગશે. તો આ સ્વાદમાં એકદમ ચટપટા અને ટેસ્ટી એવા મસાલા દહીં ટોસ્ટની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો, અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.